जय सच्चिदानंद, जय जय सच्चिदानंद। सच्चिदानंद। बिहारी आनंद जी, आपणे जे संजोगोने जोवानो ए बारनो थोड़ भाग पछी एना सूक्ष्म भाग में मनना विचारो सूक्ष्मतरना भाग में एक अपेक्षा आपणे बुद्धिनु कही शकीए छे अने छेल्लू सूक्ष्मतम ए अहंकार नो जे आरोप थाय छे, मने थयुं, मने गम्युं, मने नथी गम्युं, एटले आखी आ बधी परिस्थिति ने संजोगोमां एने छुटाडीने आपणे बहु सारी रीते जोईए अने જોવાથી આપણને સમજાય કે આ બધા બધા સંજોગો સારા ખરાબ એ નથી જોવાનું, ખાલી આ સાતાનો છે અને આ અસાતાનો છે। પછી દાદા એમને બહુ સરસ એક્ઝામ્પલ આપીને કીધું એમ કે અમને એક્સિડન્ટ થયું એમ પટેલ નું પાપ કર્મ છે। બરાબર, તમે લોકો બધા મને મળવા આયા તે મારું પુણ્ય કર્મ છે। બરાબર, એમ પટેલ ના શું કહેવાય, અસાતા અસાતા ને પાપ પુણ્ય ને નિહાળી રહ્યો હું જોનાર જાણનાર જ્ઞાની દાદા ભગવાન નહીં જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ અને આ બંને ને પ્રકાશિત કરનારા દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આ રીતે કરીને એટલે આપણને આપણી ભૂમિકા અંતરાત્મા દશાએ છૂટાપણા ના આ પ્રયોગ થી અને પછી આ ઉપયોગ થી આખા દિવસ પ્રયોગાત્મક આપણે આ બધા સંજોગોને જોઈએ, પછી સંજોગો શું બન્યું એ જોવાનું નથી, આ તો આમાંથી આપણે પસાર થઈએ છીએ અને ભોગવટો દેખાય, ભોગવટો સમજાય, ભોગવનાર ઓળખાય અને બંનેને પોતે પરિસ્થિતિને પોતે જુએ છે, નિહાળી રહ્યો છે, નિહાળે છે, નિહાળે। હવે આમાં તમે તમારો અનુભવ શેર કરો કે કેવી રીતે, કારણ કે આ દાદા ભગવાને સીધું નથી કરાવ્યું પણ આવી રીતે આપણી પાસે બધા પ્રયોગો કરાવેલા છે, તમે તમારો અનુભવ કહો। બરાબર, એટલે આ જે મૂળ વાક્ય આપેલું છે, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, એટલે એની અંદર આ જે હરતા ફરતા આપણે જે અનુભવ લઈએ છીએ, એકાદ સંયોગ ખૂટે છે તો કામ અટકી જાય છે એ પણ અનુભવ થાય છે, સત્સંગ ગોઠવાયો હોય સત્સંગમાં જવા આપણે નીકળ્યા પણ હોય અને ફોન આવે કે આજે બીજાનો સત્સંગ ગોઠવાઈ ગયો છે અને તમારા સત્સંગની પેલા ભાઈ જાહેરાત કરી શક્યા નથી ને અમારો તો નાનો અરકો કંપો છે 100 માણસ નો, તે કંપામાં 2 ભાગ પડે અમને પોસાય નહીં, એટલે ફરી તમારું રાખીશું। આ જે આખું આવી જાય છે સંજોગ કે શું ખૂટ્યું, તો કે એ અંદર આપણને વિજ્ઞાન માટે જાગૃત કરે છે, આપણી તૈયારી છે, ગોઠવનારની તૈયારી છે, બધા સાધનો છે આપણી પાસે, પુસ્તકો છે, જવા માટે ગાડી છે, બધા ઉત્સાહમાં છે, પણ એક જ સંજોગ આવ્યો એટલે આખો એ જે હતું એની મેરેજ પાછું સમી જાય છે, એટલે આવા ડગલે ને પગલે અનુભવ થતા રહે છે। અમારે ઘણી આપણે બસમાં ફરવાનું હોય તો એ બસમાં ફરવા માટે આમ બસને જતી જોઈએ, ખાલી 1 મિનિટ જ મોડા પડ્યા હોય અને બસને જતી જોઈએ અને પછી કલાક ઉભું રહેવું પડે, ત્યારે અનુભવ થવો આ ખાલી તાર તત્વ, ખાલી એકલું સૂક્ષ્મ છે
અને આપણને દેખાય છે કે આ 1.5 મિનિટ માટે જ આ ફેર છે, પણ એ કાળ તત્વ કેટલું અગત્યનું છે, અને એને કારણે આપણે જતી જોઈ શકીએ છીએ, ટાઈમે પહોંચી શકીએ નહીં. એટલે પછી ઘણા બધા વ્યવહાર ઉભા થાય, ફોન કરવો પડે, આ કરવું પડે, તે કરવું પડે, પણ આ બધા જ સંજોગ છે. અને એ સંજોગોમાં હું શુદ્ધાત્મા છું, એ દ્રષ્ટિ પાકી થવાનો બહુ મોટો અનુભવ મળ્યા કરે છે હરતા ફરતા. એટલે અમારો અનુભવ એ છે કે હરતા ફરતા આ બધા સંજોગો, એટલા બધા સંજોગો આવે છે. તમને કહે કે બધી તૈયારી હતી, બધું ગોઠવાયેલું હતું, પણ મને શરદી બરાબર ની થઈ ગઈ હતી. બોલવાના આમ અવાજ જ ના નીકળે બરાબર. ગોઠવનાર બધું ગોઠવાઈ ગયું હતું, બધું જ હતું, પણ આ ખાલી શરદી આવી. એને કારણે બે દિવસ આપણે સત્સંગનો 3 ટાઈમ ને બદલે ખાલી 1 જ ટાઈમ આપણે ઉપયોગ કરી શક્યા. એટલે એ અનુભવમાં આવે. 2 દિવસ એવું રહ્યું, અને જેવું શરદીનો સંજોગ હટ્યો કે પાછું 2 ટાઈમ 3 ટાઈમ પાછું આવી ગયું. એટલે આ સંજોગ ને આધીન છે આપણે. વન ઓફ ધ એવિડન્સ છે એ અનુભવ પાકો થતો જાય છે. દીપક આનંદજી, કરેક્ટ 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 બરાબર. અને એમાં આવતો ભોગવટવા આવો, હા, બધું જ કરેક્ટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ મહાત્મા છે શેર કરનારું તો તમારો એક્સપિરિયન્સ કોને છેલ્લા 2-3 દિવસ નો કેલનપુરી નો હરિયાણા છે કેલનપુરી નો સરયુબેન નો બહુ 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 જ અદભુત પ્રસંગ રહ્યો. અને લગભગ બધા જ આપતો પુત્રો હતા, એક જ આપતો પુત્ર નો હતા, ખાલી સંતોષ આનંદી નો હતા, એ સિવાય બાકીના બધા જ હતા. અને બધા જ આપતો પુત્રો નો ખુબ સરસ રીતે મહાત્માએ લાભ લીધો. ને એમાં ખાસ કરીને ડોક્ટર શૈલેષ આનંદજી ની જે અસ્ખલિત વાણી અને ક્લેરિટી વાળી જે વાણી છે એનાથી મહાત્માઓને બહુ પ્રભાવિત થયા. જે એમનું ક્લેરિટી છે ને, એક ની ક્લેરિટી ને કારણે મહાત્માઓને બહુ આનંદ થયો. અને બધા જ આપતો પુત્રો નો જેને જેને જે રીતે સંજોગ આવ્યો, જે આવ્યો એ પ્રમાણે લાભ લીધો. અને ઘણું બધું જોવા સ્ટેજ ઉપર એ ઘણું બધું થતું હોય છે, અમે થાય છે એવું નહીં, સ્ટેજ ઉપર બેઠા બેઠા ઘણું બધું થતું હોય. દાખલા તરીકે હું વાત કરતો હોઉં અને ભરતભાઈ ને કઈક પંક્તિ યાદ આવે એટલે એમને ગાવી હોય, કાં તો દીપક આનંદી ને એમ થાય કે આ વાત જરા હું વચ્ચે મૂકી દઉં તો જરા સરસ રહેશે. હવે એ બિહારી ને નાઈ ગમે, પણ એ સંજોગ છે. જે વાણી નીકળતી હોય ને એમાં બ્રેક આવે, હવે એ ગમે નહી, પણ સાથે સાથે આ જ આપણું વ્યવસ્થિત છે. કેમ કે બધાનું મગજ ચાલતું હોય, બધાની પાસે દાદાની વાતો છે, ગાનાર છે એની પાસે પંક્તિઓ છે, હું જે વાત કરતો હું એક એંગલ થી વાત થતી હોય, બીજાને એમ થાય કે આ રહી ગયું, આ બરાબર પૂરું થયું નથી, હજુ આ કહીએ તો બહુ સરસ, એટલે એમ કરીને બીજાને પણ આમ આંગળી ઊંચી કરે મારે કઈક કેવું છે. મારે તો પ્રશ્ન હતો ભાઈ, એટલે જે હોય તે પ્રશ્ન ના પૂછાય વચ્ચે, કઈ પૂછાય ને, પણ વાત પૂરી થાય પછી પછી મારો પ્રશ્ન તો ચાલુ વાતમાં ડાયવર્ટ થઈ જાય, ડાયવર્ઝન આવી જાય. હા, એ વાત સાચી, રાઈટ રાઈટ. જે અંદર લિંક હોય એ ડાયવર્ઝન આવી જાય. પ્રશ્ન પૂછવાની છૂટ, પ્રશ્ન પૂછો તો બહુ આનંદ થાય, પણ ઉભા રાખીને તમે પ્રશ્ન પૂછો ઉભાર જરા વાત સાચી. બધાને આકરું લાગે, બિહારી બની તો આકરું લાગે જ છે, પણ છતાંય
એ સ્વીકાર કરવો પડે. સંજોગ છે ને, એટલે એવું દાદા ભગવાન ની હાજરીમાં થતું હતું. રજનીભાઈ, અમે બધા કોઈ ગામમાં સત્સંગ માટે જઈએ ને, તો 8-10 આપતો પુત્રો બેઠા હોય એક જ લાઈનમાં, એક આપતો પુત્રો વાત કરે, પછી બીજાને લાગે કે આ બરાબર એને કહ્યું નથી, આ રહી ગયું, તો બીજો તૂટી પડે, બીજો બોલવાનું ચાલુ કરે, પછી ત્રીજો ચાલુ કરે, સાંભળનારા જોયા કરે, આમ જુએ આમ જુએ આમ જુએ. અને એ એ જે જ્ઞાન છે, જાણેલું જ્ઞાન છે, ઇમોશનલ કરાવે છે, અને એના વ્યૂ પોઈન્ટ છે કે આ રહી ગયું, આ મૂક્યું તો બહુ સારું રહે. પણ જે બોલનાર છે એ દાદા ભગવાન ની વિધિ કરીને બોલે છે, અને દાદા ભગવાન જ બોલે છે. એટલે ભાઈ દાદા ભગવાને કહ્યું કે આવું જે જે લોકો કરતા હોય મને કહેજો, એમને સીધા કરી દઈશું. અરે પણ કોઈ આપતો પુત્ર બોલે તો તમારે બાકીના એ બધા ઉપયોગમાં રહેવાનું છે, અને સામાનું કલ્યાણ થાય એ ભાવના કરવાની છે. એટલે બાકીના બધા જેટલું ઉપયોગમાં રહેશે, ઉપયોગનું વાતાવરણ હશે, એટલું કલ્યાણ જલ્દી થશે. શું રહી ગયું એ જોવાનું નથી, પણ એ વ્યક્તિ સાથે વાત કરતા કઈ વાણી નીકળે છે, કારણ કે મને મારા પ્રમાણે નીકળે ને, કે બાજુનો બેઠેલો એના પ્રમાણે વાણી નીકળે. તમારા પ્રમાણે મને જે વિઝન આવે, મને જે અનુભવ હોય એ પ્રમાણે વાણી નીકળે, અને અમુક એંગલ થી નીકળતી હોય. હવે એમ એમ લાગે કે આ રહી ગયું, આ બરાબર નથી બોલ્યા, તો તરત જ પાછું એને સરખું કરવા માટે પછી એકાદ બે આપતો પુત્ર પાછા બોલે. એટલે આ આ બધો જે આખો છે એ વ્યવસ્થિત શક્તિ કરાવી રહી છે, અને એમાંથી અમારે શીખવાનું છે. બધા આપતો પુત્રો શીખવાનું છે કે ક્યારે બોલવું, ક્યારે ના બોલવું. કોઈ બોલતું હોય તો પ્રશ્ન પૂછવો હોય તો પછી પૂછાય, અથવા આપણે કઈ કહેવું છે તો એ અટકે પછી કહેવાય, અથવા એમની રજા લઈને કરાય કે ભાઈ એક મિનિટ જરા હું વાત કરું કઈક, અને છેલ્લા થાય તો બેસ્ટ, અટકાવ્યા વગર. કારણ કે એનું પોતાનું વિઝન અંદર ચાલતું હોય, અંદર એની ગોઠવણી હોય, તમે અટકાવો એટલે આખું બ્રેક થઈ જાય. બરાબર છે, બરાબર. એટલે આ બધા અનુભવ તેજ ઉપર થાય છે. થાય ને પદ ગાનારા ને પદ ગાવાની ઉતાવળ હોય કે ક્યારે આ પતે નું પદ શરૂ કરું. બોલનારા ને પદ પતે એની રાહ જોતા હોય. એટલે આ બધું અંદર ચાલ્યા કરતું હોય છે. બરાબર છે. પણ આ બધું જે ચાલે છે સંજોગોને આધારે ચાલે છે. કોઈનો વારો ના પણ આવે. બરાબર છે. તો એને પણ અંદર ચાલે તો ખરું ને? ચાલે ને, કે મારો ટાઈમ નથી. કોઈનો વારો આવે, 5 મિનિટ કે અને 2 મિનિટ માં લઈ લે. સામે પણ એના પ્રત્યે ગાતો હોય, એ વ્યક્તિને પણ થાય. એટલે આ સ્ટેજ ઉપર ઘણું બધું બનતું હોય છે, અને આપણી અંદર પણ ઘણું બધું બનતું હોય છે. એટલે આ બધું જ એટ એ ટાઈમ જોવાનો, અનુભવવાનો આનંદ બહુ અનેરો છે. બરાબર. પણ તમે પેલા બે કોમન ક્વેશ્ચન બધા ગામડામાં પૂછે, બહુ સરસ, એ વેરી ગુડ. એ કોમન ક્વેશ્ચન બધા પૂછાય છે. વાતો કરો, શું કીધું તમારો એક્સપિરિયન્સ કહો. મેં તો વચ્ચે પ્રશ્ન પૂછેલો મારા ક્લેરિટી માટે. એમની વાત ને, બે દિવસ ની વાત. જેમ દાખલા તરીકે દાદાએ કીધું કે
આત્મા વિતરાગ છે અને આ પૂદગલે વિતરાગ છે. તમારે વિતરાગ થવાનું છે. હવે તમારે વિતરાગ, તમારે વિતરાગ. હા એક મિનિટ, એક મિનિટ દાદા. ભગવાને શું કહેલું? પૂદગલ સ્વભાવથી પક્ષપાતી છે અને આત્મા વિતરાગ છે. એ પણ કીધું છે. આ જુદી વાત. સ્વભાવથી પક્ષપાતી છે. એ જુદી વાત. એ જુદી વાત. બે 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 રેફરન્સ જુદા છે. બરાબર. આ તો, આ તો જે 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 શું કહેવાય, વિતરાગ કોને થવાની વાત આવી છે ને એ. હા બરાબર બરાબર. એમ અને પછી એમાં એક વસ્તુ એમ પણ આવી કે પ્રકૃતિ પ્રમાણે પૂદગલ કરે છે. એટલે પૂદગલ તો ભોમરડો છે. બરાબર. એટલે આમાં પછી પ્રશ્ન એમ આવ્યો કે પૂદગલ વિતરાગ છે એટલે પ્રકૃતિ વિતરાગ નથી એમ થયું ને. પ્રકૃતિમાં ખામી છે અને એ પ્રકૃતિ આપણે લઈને આવેલા છે. પ્રકૃતિ લઈને આવેલા છે, ડિસ્ચાર્જ ભાવે જે કહીએ છીએ. બરાબર. અને આપણો ભાગ કે તમારે વિતરાગ થવાની જરૂરત છે તો પછી એનાથી આખી એ પ્રકૃતિ વિતરાગ થાય ને પછી પૂદગલ એના પર રિફ્લેક્ટ થાય પછી એમ કરીને. એટલે પૂદગલ નથી, પ્રકૃતિ આખી સહજ થાય. એટલે વિતરાગ થાય એટલે સહજ થાય. એટલે એમાં એની જે ક્લેરિટી આવી ધેટ વોઝ વેરી ગુડ. એટલે મજા આવી. અંતરાત્મ દશાએ આપણે સુપુરુષાર્થ કરવાનો આખો જે સંયમ, જે બધું, આખું બધું જે છે તે આખું અંતરાત્મ દશાએ છે. જે દાદા પોતાનો અનુભવ કહેતા કીધું કે અમે જ્ઞાની પુરુષ તરીકે આ બધી જ અવસ્થાઓને જોઈએ છે ને જાણીએ છે. બરાબર. અને આ બધાથી દાદા ભગવાન તો ટોટલી ન્યારા, નોખા, વિતરાગ પરમાત્મા સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે જ રહે છે. મૂળ વાત એમ હતી કે પૂદગલ વિતરાગ છે અને આત્મા વિતરાગ છે. એમાં આપણે આ વચ્ચેનો ભાગ પુરુષાર્થ નો એ જે લાવેલા પ્રકૃતિ છે ને એની સામે પોતાનો પુરુષાર્થ છે, અંતરાત્મા દશા, જાગૃતપણાનો, કે જેનાથી વ્યવહાર આખો શું કહેવાય સહજ થતો જાય છે અને આખો પ્રતિક્રમણનો એ ડિસ્ચાર્જ કસાયને કેવી રીતે ઉકેલ લાવવો વ્યવહાર દ્રષ્ટિથી. એટલે બહુ બહુ મજા આવી ગઈ. ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. વેરી ગુડ, વેરી ગુડ. આપણે કશ્યપભાઈને એક્સપિરિયન્સ કેવો છે બહુ મોટો? કશ્યપભાઈ યસ યસ ઓલવેઝ વેરી ગુડ. कि अभी रिसेंटली की बात है कि सैटरडे की बात है कि वो मेरा एक फिक्स डिपॉजिट जो है वो एक्सपायर हो गया तो मुझे रिन्यू करना था. तो मुझे वो मैं रिक्वेस्ट दिया उसको नया टर्म पीरियड के हिसाब से क्योंकि रेट्स चेंज हुए. वो रिक्वेस्ट लिया उन्होंने लेकिन बाद में वो मैच्योर नहीं हुआ तो वो पता चला वो मैंने पूछा कि क्यों नहीं हुआ, वो रिजेक्ट क्यों हो गया रिक्वेस्ट जो है. तो बीच में संडे भी आ गया. मैंने बोला ये इंटरेस्ट लॉस होता है, ये सब होता है. तो पहले तो श्योर नहीं थे जो है, बोले हम पता करके बताएंगे. फिर बाद में वो बोलते कि इसमें हमारे सिस्टम्स में कुछ खराबी थी जो है. तो ये सब में जो है मुझे ये बीच में बार बार जो है अंदर का जो प्रकृति है वो सामने वाले को दोष दिखाता था. लेकिन ये सामने जो ज्ञान की बातें जो हमारे सत्संग में होती है वो सामने आ जाती थी उसके सामने कि नहीं ये जो है वो दोषित नहीं, तुम दोषित. ये अप्लाई किया तो फिर वो जो है प्रतिक्रमण किया. तो करते करते थोड़ा फिर वो जो है मतलब फिर बात हुई मैनेजर से कि क्या करना है. तो उन्होंने बोला कि अभी तो देखो आपको ये आज अभी मैं इतना ही कर सकते कि अभी नए से बना सकते, वो पिछले का नहीं हो सकता. तो फिर वो सेटल हो गया और फिर सब वो हो गया. फिर एवेंचुअली सब सेटल हो गया. तो ऐसे ये बीच में हो जाता है कि खींचातानी होती है लेकिन फिर वो ज्ञान के रक्षा, ज्ञान रक्षा के लिए आ जाता है. फिर वो अंदर से वो निकाल हो जाता है. बेरेंज की कमेंट कर रही छे हमने एक्सपीरियंस ना बस. ओके ओके. तो अभी टाइम हो गया है तो बेरेंज श्रीमंत बोला है केशव जी प्लीज फॉलो. यस. नमो वितरागाय. नमो वितरागाय. नमो अरिहंतानं. नमो अरिहंतानं.
नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियानम, नमो आयरियानम, नमो उवज्जायानम, नमो उवज्जायानम, नमो लोये सव्वसाहुनम, नमो लोये सव्वसाहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावप्पणासनो, सव्वपावप्पणासनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, पद्मं हवै मंगलम्, पद्मं हवै मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्च